હા એવરી વન કેમ છો બધા આજે હું સ્વાતિ પટેલ મારી ચેનલમાં તમારા સૌનું વેલકમ કરું છું આજે હું તમારી માટે એકદમ ક્રન્ચી પોટેટો બાઇટ્સની રેસીપી લઈને આવી છું જે તમે ટિફિનમાં છોકરાઓ માટે બનાવી શકો છો અને એઝ અ સ્ટાર્ટર પણ તમે એને બનાવી શકો છો તો ચાલો આપણે જોઈએ પોટેટોને પહેલાં છીણી નાખવાના છે ત્યારબાદ પોટેટોનું છીણ પાડવાનું છે અને આ છીણને ત્રણથી ચાર વાર ધોજો કારણ કે એમાં ઘણું સ્ટાર્ચ હોય છે અને એ સ્ટાર્ચનો યુઝ શું કરવો એ પણ મેં તમને આગળ બતાવ્યું છે પાણીમાં મીઠું નાખીને પાણી બોઇલ થાય એટલે એમાં છીણને નાખી દેવાનો છે જો કેટલો બધો સ્ટાર્ચ નીકળ્યો મારા આગળના એપિસોડમાં તમે જોશો તો તમને પૂરી સ્ટાઇલથી ખબર પડશે કે કેવી રીતે આપણે છીણ બાફાવા દીધું છે હવે આ છીણ બરાબર બફાયું છે કે નહીં એને ચેક કરવાની હું તમને આજે ટીપ્સ આપું છું બે આંગળીની વચ્ચે છીણને દબાવજો જો એમાં કણ રહી જાય તો એવું સમજો કે હજી પણ એ કાચો છે હવે આપણો છીણ બફાઈ ગયો છે એટલે હું એક ટોપામાં એને પાણી નીતરવા માટે કાઢી લઈશ પાણીને બરાબર નીતરવા દેજો ને તો બાઇટ્સ બનાવતી વખતે આપણું ડવ ઢીલું થઈ જશે પાણી બરાબર નીતરી જાય એટલે આપણે એક બાઉલમાં પોટેટો જે બોઇલ કર્યા છે એ લઈશું સાથે ચીઝ સોલ્ટ પીઝા સિઝનિંગ બ્રેડ ક્રમ્સ કોર્નફ્લોર અને ઓઇલ લીધું છે એ મેં ગ્રીસ કરવા લીધું છે તો ચાલો આપણે મસાલો કરીએ કોર્નફ્લોર બ્રેડ ક્રમ્સ પીઝા સિઝનિંગ વધારે તીખું જોઈતું હોય તો તમે ચીલી ફ્લેક્સ અલગથી નાખી શકો છો મીઠું સ્વાદ પ્રમાણે અને ચીઝ આ બધું પોટેટોમાં મિક્સ કરીને એને બરાબર મચેડવાનું છે અને મસાલાને બરાબર મિક્સ કરી દેજો જેથી કરીને આપણે જે મસાલા એડ કર્યા છે એ બધા મિક્સ થઈ જાય બરાબર હવે અને ડાયરેક્ટ તરવાના નથી ચાલો આજે હું બીજી ટિપ્સ બતાવું છું તમને કે પોલીથીનમાં આવી રીતે ઓઇલ નાખીને ગ્રીસ કરી દેવું અને ત્યારબાદ આપણે જે પોટેટોનું પૂરણ તૈયાર કર્યું છે એને આવી રીતે રોલ વારવાના છે સાદી પોલીન હોય તો પણ ચાલશે અને આ રોલને એક કલાક માટે આપણે ફ્રીઝ કરવા મૂકીશું જ્યારે ફ્રીઝ થઈ જાય ત્યારબાદ રોલના આવી રીતે તમારે પીસ કરવાના છે આ તમે મેક્સરના જે પીઝા બાઇટ્સ ખાવ છો પોટેટો બાઇટ્સ ખાવ છો એવા જ છે હવે કોર્નફ્લોર મેદો નાખીને એક બેટર તૈયાર કરીશું અને એમાં થોડું મીઠું નાખીશું બેટર એકદમ પાતળું રાખજો આવી રીતે સ્પૂનમાં ચેક કરી શકો છો એ બેટરમાં બધા પોટેટો બાઇટ્સ નાખીને પછી એને આવી રીતે તરવાના છે ફ્રેન્ડ્સ આ એકદમ તમને મેક્સન જેવા જ લાગશે તમે બનાવજો બહુ જ ટેસ્ટી બનશે અને સ્ટાર્ટર તો ઘણું સારું લાગશે તો આપણા ક્રિસ્પી પોટેટો બાઇટ્સ હવે રેડી થઈ ગયા છે આપણે ખાવા માટે તમે અને ચીઝી ડીપ સાથે પણ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ મારી રેસિપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો Thanks for watching my videos. Thank you.